मित्रों दाखला नंबर एक के जेमा आपणे रकम वाचीए के ए समांतर बी अने एक ना बराबर में एस छे तो बे समांतर रेखाओनी छेदिकाथी बनता अनुकोण केवायो हमेशा समान होय। चलो खूणो चार बराबर खूणो छ, खूणो चार बराबर खूणो छ होय तो ए समांतर बी, तो बे युग्म कोण समान होय तो बन्ने रेखा केवी हशे समांतर होय। बे युग्म कोण एटले के झेड मां, युग्म कोण एटले के झेड, झेड मां आ खूणो अने आ खूणो आ बन्ने खूणा समान होय, शुं होय समान होय त्यारे बनती रेखाओ केवी होय समांतर होय। चलो खूणो चार वत्ता खूणो पांच बराबर 180 होय तो ए समांतर बी, जो अंतकोण जो पूरक कोण होय तो बन्ने रेखा केवी होय समांतर होय। जो अंतकोण शुं होय पूरक कोण होय, पूरक कोण एटले मित्रों 180 अने कोटिकोण होय तो 90। चलो मित्रों समांतर एटले शुं, तो आपणे रेलवे होय रेलवे, रेलवेना बे पाटा એ અહીંયાથી મહેસાણા સુધી જાઓ અમદાવાદથી, અમદાવાદથી તમે પાટા જુઓ અને મહેસાણા સુધી પાટા જુઓ તો એ પાટા ક્યાંય એકબીજાને ભેગા ના થાય, એ પાટા શું છે એકબીજાને સમાંતર છે, શું છે એ પાટા એકબીજાને સમાંતર છે, તમને ખબર પડી, એટલે શું એ પાટા ક્યાંય ભેગા થતા નથી। એવી જ રીતે એ અને બી એકબીજાને સરખા જ અંતરે શું છે સમાંતર છે અને એવી રીતે એમાં છેદિકાઓ છે। ચલો મિત્રો અનુકોણની જોડની વાત કરી દઈએ તો એકના સામે પાંચ, એકના આ એક છે અને અહીંયા શું છે પાંચ છે, એ શું છે અનુકોણની જોડ છે। આ એક છે, આ બે છે, આ ત્રણ, આ ચાર, પાંચ છ સાત અને આઠ, આ એકના એક છે અને પાંચ છે શું છે અનુકોણની જોડ છે, બે અને છ શું છે અનુકોણની જોડ છે, ત્રણ અને સાત શું છે અનુકોણની જોડ છે, ચાર અને આઠ શું છે અનુકોણની જોડ છે। તો મિત્રો આપણે અનુકોણની જોડની વાત કરી, હવે અંતઃપૂરક કોણની જોડો શોધીએ તો ખૂણો બે અને ખૂણો આઠ શું છે આ બે, આમ અંતઃપૂરક કોણની જોડ થશે। પછી એવી રીતે લખી દેવાની, હવે યુગ્મ કોણની જોડની વાત કરી, ભલે આમ અત્યારે હાલ યુગ્મ કોણ નથી પણ તમે સમજો કે જે ઝેડમાં અહીંયાની અને અહીંયાની જે આપણે અહીંયા સુધી એ કિસ્સામાં હતી યુગ્મ કોણની જોડ હતી। ચલો છેદિકાની એક બાજુના અંતકોણની જોડો શોધો, છેદિકાની એક બાજુના અંતકોણની જોડ શોધવાની છે તો આમ આવશે, શું આવશે આ ચોરસ ચોકડું જે બન્યું છે ને આટલું નાનું આ ભાગ, એટલે કે આ ભાગ આ ત્રણવાળો અને આઠવાળો આ શું છે અંતકોણની છેદિકાની જોડો છે। ચલો અહીંયા આ બાજુ, આ બાજુ બીજા ભાગમાં કઈ બનશે, આ એક ભાગ હતો, આ એક ભાગ હતો, હવે બીજા ભાગમાં શું બનશે બે અને પાંચ। ચલો અભિકોણની જોડમાં કયું બનશે તો એક અને ત્રણ એ અભિકોણની જોડ બનશે, પાંચ અને સાત અભિકોણની જોડ બનશે, પાંચ અને સાત, બે અને ચાર અભિકોણની જોડ બનશે અને છ અને આઠ અભિકોણની જોડ બને, ભલે મેં નથી લખી પણ છ અને આઠ અભિકોણની જોડ બને। ચલો હવે આપણે અજ્ઞાત કરતાં આપણે અજ્ઞાતનું શું શોધવાનું છે, મૂલ્ય શોધવાનું છે। તો ચલો ખૂણો પી વત્તા ખૂણ, તમારી આકૃતિમાં જુઓ ટેક્સ્ટ બુકમાં કે ખૂણો પી વત્તા 125 બરાબર શું છે 180 છે। ચલો આપણે ખૂણો પી મૂકી દઈએ અને જે અહીંયા 125નું માપ આપણને આપ્યું છે તો 180માંથી આપણે કરતા બનાવીએ પી ને તો આપણે જો જે જવાબ આવે બાદ કરવાથી બરાબર। ચલો હવે ખૂણો ઈ બરાબર ખૂણો એફ અભિકોણની જોડ થશે, પછી ખૂણો એની સામે યુગ્મકોણની જોડ શોધી લો અને ખૂણા એની સામે અભિકોણની જોડ શોધી લો। જો યુગ્મકોણની જોડમાં તમારે ચોપડીમાં ખૂણો જુઓ કે જે બાજુ છે યુગ્મકોણ જે ઝેડમાં બને છે ઝેડ આકારમાં એમાં એફ છે અને અહીંયા ઈ બરાબર સી, સી છે અભિકોણની જોડ બનાવી હશે તો એમાં શું બનશે સી બનશે। તો મિત્રો બંનેમાં જે મૂલ્ય છે એનું 55 આવશે, કેટલું 55, એટલે કે જેટલું યુગ્મકોણનું થશે એ સામે એટલું 55 થશે એનું પણ। તો એવી જ રીતે આપણે અજ્ઞાતનું મૂલ્ય શોધવાનું છે, તો ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 છે કે જેમાં એ બરાબર શું મૂકવાનું 55, શું 55, તો 55 વત્તા ખૂણો ડી બરાબર 180 તો ડી બરાબર શું જવાબ આવશે 125। તો સમજો મિત્રો ખૂણો ડી બરાબર 125 હોય તો એની અભિકોણની જોડ કયું થશે ડીના સામે ખૂણો બી થશે, શું થશે ખૂણો બી, તો આનું જેટલું માપો એટલું જ આનું થવાનું એટલે કેટલું થશે 125। જો એલ સમાંતર એમ હોય તો નીચેની દરેક આકૃતિમાં એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે, કોનું મૂલ્ય એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે તો આપણે પહેલાં સૌથી પહેલાં રેખિક જોડ લખી દઈશું છે 110 વત્તા એ શું થશે 110, આ રેખિક જોડનું માપ થાય આ અને આ ખૂણો શું થાય આ ખૂણો અને આ ખૂણો રેખિક જોડ થાય એટલે 110 વત્તા ખૂણો એ બરાબર 180 લખવાના, તો આપણે ખૂણા એનું માપ શોધી દઈશું કરતા બનાવીએ તો શું જવાબ આવશે આપણે જોડે કરતા બનાવ્યા પછી, અહીંયા આપણે ખૂણા એને શું બનાવીએ છીએ કરતા, મિત્રો આપણે જે આવી રીતે બરાબરની આ બધું જવાબ લઈએ એને કરતા કહેવાય, શું કહેવાય કરતા બનાવ્યો કહેવાય। તો
तो आपणे खूणो ए वत्ता 110 बराबर 180, तो खूणा ए ने करता बनावी एटले बराबर अहींया मूकी देवानो, 180 में 110 बात करी देवाना, जवाब आवशे 70, एटले आ 70 आव्यो। हवे विचार भी करो मित्रो, आपणे कोनो जवाब शोधो छे एक्स नो, तो आ एक्स ए नो शुं थाय, आ झेड रेखाओ, आ झेड छे शुं बने छे, अहींया झेड बने छे, એટલે આ શું બને યુગ્મ કોણ બને, શું બને યુગ્મ કોણ, તો યુગ્મ કોણ 70 હો, તો આ 70 જ થવાનું, એટલે ખૂણો એ બરાબર એક્સ, કારણ કે યુગ્મ કોણના ખૂણા છે, એટલે ખૂણો એ બરાબર આપણને ખૂણો એક્સ મળી ગયો, બરાબર મિત્રો મળી ગયો। તો આપણે એવી રીતે શું કર્યું, યુગ્મ કોણના શોધ્યા, રેખિક જોડ શીખવાડી આપણે, યુગ્મ કોણ જોડ શીખવાડી, કોટી કોણ શીખવાડી, પૂરક કોણ શીખવાડી, અભિકોણ શીખવાડ્યા, બરોબર, આસન કોણ આપણે શીખવાડ્યા, તો એના પરથી આપણને ખબર પડી જવી જોઈએ કે એના સામે એક્સ એ યુગ્મ કોણમાં છે, એના સામે 110 એ આ 110 વાળું જે મૂલ્ય હોય એની જગ્યાએ સમજો કે મેં 5 લખ્યું હોય, 3 લખ્યું હોય, અથવા એની સામે સી લખ્યો હોય, ડી લખ્યો હોય, તો એ શું છે કે આ બંને ખૂણા એ શું છે રેખિક જોડમાં છે, આ બંને ખૂણા યુગ્મ કોણના છે, આ બંને ખૂણા પૂરક કોણના છે કે અભિકોણના છે કે આસન કોણ છે, આસન કોણમાં શું હોય કે બંનેનું ઉદ્ભવ બિંદુ શું હોય સરખું હોય, તો એના પરથી આપણને હવે ખૂણાઓની જોડ પહેલાં ખબર પડવી જોઈએ, તો બધા જ દાખલા શું છે આપણા માટે સરળ થઈ જાય। ચલો હવે આપણે આગળ જોઈએ, જો એલ સમાંતર એમ હોય તો નીચેની દરેક આકૃતિમાં એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે, કોનું મૂલ્ય, એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે, તો આપણે પહેલાં સૌથી પહેલાં રેખિક જોડ લખી દઈશું, છે 110 એ શું થશે 110, આ રેખિક જોડનું માપ થાય, આ અને આ ખૂણો શું થાય, આ ખૂણો અને આ ખૂણો રેખિક જોડ થાય, એટલે 110 વત્તા ખૂણો એ બરાબર 180 લખવાના, તો આપણે ખૂણા એનું માપ શોધી દઈશું કરતા બનાવીએ, તો શું જવાબ આવશે આપણે જોડે કરતા બનાવ્યા પછી, અહીંયા આપણે ખૂણા એને શું બનાવીએ છીએ કરતા, મિત્રો આપણે જે આવી રીતે બરાબરની આ બધું જવાબ લઈએ એને કરતા કહેવાય, શું કહેવાય, કરતા બનાવ્યો કહેવાય, તો આપણે ખૂણો એ વત્તા 110 બરાબર 180, તો ખૂણા એને કરતા બનાવ્યું એટલે બરાબર અહીંયા મૂકી દેવાનું, 180માંથી 110 બાદ કરી દેવાના, જવાબ આવશે 70, એટલે આ 70 આવ્યો। હવે વિચાર બી કરો મિત્રો, આપણે કોનો જવાબ શોધો છે એક્સનો, તો આ એક્સ એનો શું થાય, આ ઝેડ રેખાઓ, આ ઝેડ છે શું બને છે, અહીંયા ઝેડ બને છે, એટલે આ શું બને યુગ્મ કોણ બને, શું બને યુગ્મ કોણ, તો યુગ્મ કોણ 70 હો, તો આ 70 જ થવાનું, એટલે ખૂણો એ બરાબર એક્સ, કારણ કે યુગ્મ કોણના ખૂણા છે, એટલે ખૂણો એ બરાબર આપણને ખૂણો એક્સ મળી ગયો, બરોબર મિત્રો મળી ગયો। તો આપણે એવી રીતે શું કર્યું, યુગ્મ કોણના શોધ્યા, રેખિક જોડ શીખવાડી આપણે, યુગ્મ કોણ જોડ શીખવાડી, કોટી કોણ શીખવાડી, પૂરક કોણ શીખવાડી, અભિકોણ શીખવાડ્યા, બરોબર, આસન કોણ આપણે શીખવાડ્યા, તો એના પરથી આપણને ખબર પડી જવી જોઈએ કે એના સામે એક્સ એ યુગ્મ કોણમાં છે, એના સામે 110 એ આ 110 વાળું જે મૂલ્ય હોય એની જગ્યાએ સમજો કે મેં 5 લખ્યું હોય, 3 લખ્યું હોય, અથવા એની સામે સી લખ્યો હોય, ડી લખ્યો હોય, તો એ શું છે કે આ બંને ખૂણા એ શું છે રેખિક જોડમાં છે, આ બંને ખૂણા યુગ્મ કોણના છે, આ બંને ખૂણા પૂરક કોણના છે કે અભિકોણના છે કે આસન કોણ છે, આસન કોણમાં શું હોય કે બંનેનું ઉદ્ભવ બિંદુ શું હોય સરખું હોય, તો એના પરથી આપણને હવે ખૂણાઓની જોડ પહેલાં ખબર પડવી જોઈએ, તો બધા જ દાખલા શું છે આપણા માટે સરળ થઈ જાય। ચલો હવે આપણે આગળ જોઈએ, 10 બરાબર એક્સ છે, અનુકોણની જોડ છે, શું છે આ એ સમાંતર બી દોરેલું છે, શું છે એ અને બી, એટલે કે એ સમાંતર બી, ચલો 110 છે, શું છે 110 છે, બરાબર એક્સ મૂકેલો છે, શું છે એક્સ મૂકેલો છે, તો એક્સ બરાબર કેટલા થાય 110 જ થાય, શા માટે, કારણ કે અનુકોણની જોડ છે, શું છે અનુકોણની જોડ શોધવાની છે, અહીંયા 110 હોય એક્સ બરાબર તો કેટલા થશે 110, શા માટે, કારણ કે અનુકોણની 110 છે તો અનુકોણની જોડ થશે। ચલો હવે મિત્રો આપણે 5મા નંબરનો દાખલો જોઈ લઈએ, કે બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે, શું છે બંને ખૂણાની બાજુ સમાંતર છે, ખૂણો એ બી સી 70 અંશ હોય તો ડીજીસી અને ડીઈએફ શોધવાનો છે, જો ખૂણો એ બી સી બરાબર ખૂણો ડીજીસી અનુકોણની જોડ છે, શેની અનુકોણની જોડ છે, આનું માપ હોય એ આનું માપ થશે, કેમ શા માટે ડીજીસી એ કોની જોડ છે અનુકોણની છે, અને આ પણ કોની જોડ છે ડીઈએફ એ ડીજીસીની શું છે અનુકોણ, આનું જે મૂલ્ય થશે એ આનું અનુકોણની જોડ થશે, એટલે કે ડીઈએફ એ શું છે અનુકોણની જોડ છે, ડીઈએફ શું છે અનુકોણની જોડ છે। દાખલા નંબર 6, એલ અને એમ, એલ અને એમ એ સમાંતર છે કે નહીં આપણે તપાસવાનું છે, તો ચલો મિત્રો અહીંયા શું છે આ આપણે આ સમજીએ કે એ વત્તા બી શું, એ વત્તા બી બરાબર 180 એ રેખિક જોડના ખૂણા છે, બરોબર, શેના રેખિક જોડના, તો એની કિંમત મૂકો 123 વત્તા બી એમને એમ રાખીએ આપણે, બરોબર, અને 180 રેખિક જોડના ખૂણા માટે આપણે મૂકીએ છીએ,
बी ने करता बनाई 180 में 123 बात करशु तो बी बराबर शू वच्चे आपणे जोड़े बी नु माप आपणे मळशे 57 अंश बराबर। तो चलो हवे मारी वात मानो तमे के बी होय शू होय बी होय तो बी बराबर सी थशे बी बराबर सी थशे अनुकोणनी जोड़ आ होय आ जे थाय अहींया जे छे ए अनुकोण अहींया थशे शू थशे आना ऊपर अहींया अहींया जे ऊपर छे एवी रीते आ लीटीने ऊपरनी बाजु अनुकोण थशे जो अहींया होत तो आनो अनुकोण नीचेनी बाजु थात जो अहींया नीचे होत तो आनो अनुकोण क्या थात छे तो ऊपर अहींया छे तो एनो अनुकोण क्या थशे ऊपर थशे तो बी बराबर सी पहला आपणे बी नुं माप शोधी लीधुं और बी नुं माप शोध्युं तो आपणने अनुकोणनी जोड़ छे जे सी एनुं माप मळी जाय 57 જ મળશે એનું એટલે કે L સમાંતર M છે। આ તમારા છઠ્ઠા દાખલાનો ત્રીજા નંબરનો દાખલો મેં કર્યો। હવે યુગ્મકોણની જોડ અભિકોણની જોડ રૈખિક જોડ રૈખિક જોડ પૂરક કોણ જોડ આ બધું જ આપણે શીખવાડી દીધું બરોબર। તો હવે એના ઉપરથી તમે શું કરો આનો જે ચોથા નંબરનો દાખલો પહેલો અને બીજો જે આની અંદર છે પેટા પ્રશ્નો કહેવાય અને શું કહેવાય પેટા પ્રશ્નો કહેવાય તો એ પેટા પ્રશ્નોમાં મેં ત્રીજા નંબરનો દાખલો તમને સમજાવ્યો રૈખિક જોડના ખૂણા મેળવીને અને એના પરથી આપણે અનુકોણની જોડ મેળવી એટલે આનું પણ તમને માપ મળી ગયું। તો હવે આના ઉપરથી તમે જે બાકીના ત્રણ છે એમાં તમારે શું કરવું પડે યુગ્મકોણની જોડ લેવી પડે છે અનુકોણની લેવી પડે છે કે રૈખિક જોડની લેવી પડે છે એ તમે જાતે લો અને પ્રયત્ન જાતે એનો કરો એટલે તમને બીજા ખૂણાઓના માપ મળી જશે।